કરું અન મારી ધાવડી ની યાદ કરું, હડલા ના હરણ પેથિયા કુંદડી ની ધાવડી અન પછી વીર વસરાજ ની યાદ કરું, પણ કેવી મારી જોગ માયા બહુસરાજી ભોજન કરી જાય શંખલપુર ના શોક ની મલબા પડાવ નાખ્યો છે આવા તંબુ તણાના છે, કારણ ભારત ના 242 રજવાડા હતા પણ બે ગઢ સર કરવા માટે, કયા ગઢ? એક જૂનો ગઢ અને બીજો પાવોગઢ, આ બે ગઢ સર કરવા માટે નીકળો છે બાબો. મધરી રાત થઈ, અંધારી રાત ની મેઘલી મળી એટલે મમડીએ માતાજીના હજારો કુકડા રખડે મારી બહુસરાજીના, એક પછી એક તંબુમાં લઈ હલાલ કરી અને તાવામાં તળીને ભોજન મળ્યા કરવા હો ભાઈ. રાતના એમ કહેવાય 11, 12 અને 1 વાગ્યો. દિલ્હીના બાદશાહના તંબુની માલિબા લઈને મારી બહુસરાજી એટલું કીધું કે હે દિલ્હીના બાદશાહ, આ તારી મોમડી એની ફોજ છે ને, એને કહેજે બધાય કુકડા ભલે ખાઈ જાય, પણ જે મારી સવારીનો મરજો છે એ કહેજે કોઈને ખાય નહીં, અને જો કોઈ ખાઈ જાય અને 4 વાગે અને મારો કુકડો બોલે ને જેને ખાધો હોય એના પેટની માલિબા ન બોલાવું ને તો હું બાલા ત્રિપુવાની બહુસરાજી નો જાય બા. અંધારી રાત ની મેઘલી મળી માતાજીના કુકડા નું હલાલ મળ્યા કરવા મમડિયા, એક પછી એક ને ખાવા મળ્યા. રાતના 1, 2, 3, 4 વાગ્યા માતાજી કાળ કરો દાવીસ માં બેઠા છે, જેને ખાધો હોય ને એના પેટમાં નો બોલાવું તો હું માં ન કહેવા દુનિયાની મલપા. રાતના 4 વાગ્યા વેલા એટલે જે મોમડીએ માતાજી નો કુકડો ખાઈ ગયા તેના પેટમાં મળ્યો બોલવો. અન કવિ લખે બાપ શું કે, એ માડી તારો કુકડો કુક કરી બોલ્યો રે, બોલ્યો રે મરી ગયો મા જમરા, મારી ધાવડી તાબા મારી પેથિયા કુંડડી ના કુળ ભાગ લે બેઠેલી મારી ધાવડી તન બોલાવું, હડલા અને હડલાની માલિપા પેથીઓ ને કુંદડી થઈ ગયા ભાઈ. ધાવડીનો માંડવો નાખવો તો ને એટલે પેથીઓ માતાજીનું સીધું સામાન લેવા માટે નવહરી નાજ નોતરવી હતી એને જમાડવા માટે.
આ તમારા વિસ્તાર ને આ પ્રસંગ લાગુ પડશે. હું કામ કે ચોખા બહુ થાય ને ડાંગર એટલે, અને પેથી અહીં બાસમતી ચોખા મૂલવા વણિક ની દુકાને જઈ ખીસડિયા નહીં બાસમતી હારા ચોખા, અને એમાં માંડવા આડા બે દિવસ રહ્યા એટલે પેથીઓ આવા ભાઈઓ જઈ ને યુવાનડા લઈ અને કીધું કે હાલો ભાઈઓ, હાલો ભાઈઓ, આપણી નવહરી નાચ આવવાની, નાચ ને જમાડવા માટે સીધું લઈ આવી, જેને આપણે અત્યારે એકચુલી વાળા કરિયાણું બોલે, હા પણ ત્યારે સીધું શ્યામાન કહેતા, એ લઈ આવીને બાસમતી ચોખા મૂલવેલા હતા. વણિકે બાસમતી ચોખા નું આપ્યા, હાવ ખીસડિયા ચોખા કણકી હતી આપી, એટલે પેથીએ કીધું ભાઈ આ ચોખા નહીં, મેં જે મૂલવા હતા એ મને આપો, હારા ચોખા મૂલવા હતા, હડબસડ થવા મળી નહીં, આ ચોખા આપ્યા છે. પણ ગરીબ હોય ને ભાઈ એને હવ ધક્કા મારે, હો હા કર્મ હોય રાંકા પછી એને ધક્કા મારે, અને તેથી પેથિયાને હડબસડ કરતા કરતા એક ધોલ મારી હોય. ગરીબ માણસ હતો ભાઈ, ક્યાં ચોખા છે બીજા નથી આવડા લઈ લે. પેથીએ કીધું કે આ નથી બાપા, અને ધોલ મારી મારી જોગ માયા ધાવડીને એટલું કીધું કે માં હવે તારો માંડવો તો નાખવો છે ધાવડી, પણ પેથીઓ કહું છું માથે જગતી સગડી લેવી છે, માંડવો તારો વધાવવો નથી, અને જ્યાં સુધી મીઠા મેરામણ ની કુંજડી આવી અને ધર્મ ની થાંભલીએ ચાર બેહે ને અને ધોલ નો હિસાબ ન દે ને ત્યાં સુધી તારો માંડવો નથી વધાવવો મારી ધાવડી. મનમાડી ધોલા મારી એ મારી હડલાલા રાણ માં બેઠેલી મારી ધાવડી, મન ધોલ મારી મે માડી ધાવડી રમે ઈરુડા માંડવા ધાવડી રમે માં આપા મેં આવડ્યા હજાર વાર્તા કરેલી, કોઈ વાળો સુરવીર બાકી નથી, કોઈ માતાજી બાકી નથી, પણ આ શબ્દ સમજાય એના માટે આ મારી આગળ.